जय श्री कृष्ण विद्यार्थी मित्रों, मुख्य समाजशास्त्र FY BSM 1 માં આપણે પેપર નંબર 1 માં યુનિટ નંબર 3 નો સામાજિક જૂથોનો અર્થ અને પ્રકારો વિશે. તો આપણે આગળના લેક્ચરમાં સામાજિક જૂથોનો અર્થ, એના વિશે માહિતી મેળવી હતી, સામાજિક જૂથના પ્રકારો અને તેમાં પ્રાથમિક જૂથના વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. તો હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો, દૂરવર્તી જૂથ સામાજિક જૂથનો બીજો પ્રકાર છે, દૂરવર્તી જૂથ, તેના વિશે આજે વિસ્તૃતમાં માહિતી મેળવશું. દૂરવર્તી જૂથના લક્ષણો, તેમાં આપણે પ્રસ્તાવના, દૂરવર્તી જૂથનો અર્થ અને દૂરવર્તી જૂથના લક્ષણો અને પ્રાથમિક જૂથ અને દૂરવર્તી જૂથ વચ્ચેના તફાવતો વિશે માહિતી મેળવવાની છે. તો આપણે પહેલાં તો કે પ્રસ્તાવના દ્વારા થોડી એના વિશે માહિતી મેળવશું. તો કે ગમે તે માનવી છે, સામાન્ય રીતે કોઈ પણ માનવી છે એકલો રહી શકતો નથી, સમુદાય સાથે તે વસવાટ કરતો હોય છે, પરંતુ તે જૂથમાં રહીને કે સમાજમાં રહીને જીવન પોતાનું પસાર કરતો હોય છે. મોટાભાગના માનવીઓ છે કુટુંબના સભ્યો હોય છે, તેમને મિત્રો હોય છે, તેઓ જ્યાં રહેતા હોય છે ત્યાં પાડોશી જૂથ, ગ્રામ, ગામડામાં, શહેરી, રાજ્યો કે રાષ્ટ્ર સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા જો હોય છે. તેઓ પોતાના શોખ, પોતાની પ્રવૃત્તિઓ, પોતાના વ્યવસાયની દ્રષ્ટિએ કોઈને કોઈ જૂથ સાથે તે જોડાયેલા જોવા મળતા હોય છે. તો કે જૂથોમાં છે સમાન ધ્યેયોની પરિપૂર્ણ કરવા માટે, કે જૂથ હોય છે તેમાં પોતાના ધ્યેય છે એને પરિપૂર્ણ કરવા માટે કોઈને કોઈ જૂથ સાથે તે સંગઠિત બનીને રહેતો હોય છે. સમાજશાસ્ત્ર છે તેમાં સામાજિક જૂથના સભ્યો વચ્ચેના સામાજિક સંબંધો રહેલા હોય છે. તો કે નિકટતાના પણ સંબંધો હોય છે, દૂરતાના સંબંધો હોય છે. તો આવો વધતા ઓછા પ્રમાણમાં કોઈને કોઈ છે સામાજિક જૂથોના છે એ જોવા મળે. તો એના આધારે સામાજિક જૂથોના બે પ્રકારો છે, પ્રાથમિક જૂથ અને દૂરવર્તી જૂથ. તો આપણે પ્રાથમિક જૂથ વિશેના લક્ષણો અને પ્રાથમિક જૂથના મહત્વ વિશે માહિતી મેળવી હતી. આજે આપણે દૂરવર્તી જૂથ છે તેના લક્ષણો વિશે માહિતી મેળવવાનું છે. CH કુલે નામના સમાજશાસ્ત્રી છે, તેમણે સૌપ્રથમ પ્રાથમિક જૂથ છે એની વિભાવના, એટલે કે તેમણે પ્રાથમિક જૂથ વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રાથમિક જૂથ છે એને નિકટવર્તી જૂથ પણ કહેવામાં આવે છે, એટલે કે નજીકના મોઢા મોઢના સંબંધો હોય તેવું. પ્રાથમિક જૂથના સભ્યો વચ્ચે છે એ પ્રત્યક્ષ અને મોઢે મોઢના સંબંધો હોય છે. જ્યારે તેનાથી વિરુદ્ધનું જૂથ કહે તો કે દૂરવર્તી જૂથ, તેમાં દૂરના એટલે કે પરોક્ષ સંબંધો હોય છે, એકબીજાને મોઢે મોઢના સંબંધો જોવા મળતા નથી, ફક્ત ધ્યેયની પ્રાપ્તિ પૂરતા જ તેના સંબંધો જોવા મળતા હોય છે. હવે કીધું છે દૂરવર્તી જૂથનો અર્થ. દૂરવર્તી જૂથ છે તેમાં, તો કે દૂરવર્તી જૂથ છે એની વ્યાખ્યા ઘણા બધા વિદ્વાનોએ આપેલી છે, એમાંની આપણે બે વ્યાખ્યાઓ વિશે માહિતી મેળવશું. જે જૂથના સભ્યો વચ્ચે ગાઢ નિકટ ન હોય, કે જે જૂથ હોય છે તેના સભ્યો વચ્ચે ગાઢ નિકટતા ન હોય, એકબીજાને ઓળખતા ન હોય, તેમજ વિશેષ હિતો સંતોષવા માટે જ હોય, તેવા સંબંધોને દૂરવર્તી કે ગૌણ જૂથ કહેવામાં આવે છે. એટલે કે પોતાનું હિત સંતોષવા પૂરતા જ હોય છે, એકબીજાને મોઢે મોઢના સંબંધો હોય નહીં, અથવા તો ફોન દ્વારા જેના સંબંધો જોડાયેલા હોય છે, ફેસ ટુ ફેસ તે ક્યારેય મળેલા ન હોય, તો આવા સંબંધો છે એ દૂરવર્તી સંબંધો કહેવામાં આવે છે. CH કુલે નામના સમાજશાસ્ત્રી આપી છે. બીજી વ્યાખ્યા છે તો કે વિશાળ કદ, દૂરવર્તી જૂથનું કદ કેવું હોય છે, મોટું હોય છે. ભૌતિક નિકટતાનો અભાવ હોય છે, કે બધાને ભૌતિક એકબીજા સાથેના સંબંધો હોતા નથી. વિશિષ્ટ હિતોવાળા જૂથો, કે જ્યાં હિત સંતોષવાનું હોય કે પોતાનું હિતની જરૂરિયાત હોય છે તેવા જૂથમાં વ્યક્તિ જોડાતા હોય, તો તેવા વિશિષ્ટ હિતવાળા જૂથોને દૂરવર્તી કે ગૌણ જૂથ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા છે મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રી આપેલી છે. આ બંને વ્યાખ્યાઓ પરથી આપણે એવું સ્પષ્ટ કરી શકીએ કે દૂરવર્તી જૂથ છે તેમાં ભૌતિક નિકટતા છે એનો અભાવ જોવા મળતો હોય છે, પરોક્ષ સંબંધો હોય છે એ હોય છે, કે દૂરવર્તી જૂથ છે તેના પ્રમાણમાં વિશાળ હોય છે, કે પ્રાથમિક જૂથ કરતાં તે કેવું હોય છે, મોટા પ્રમાણમાં મોટું કદ હોય છે, સભ્યોની સંખ્યા પણ વધારે હોય છે. તો કે દૂરવર્તી જૂથની રચના છે
મૂળભૂત અને સર્વાંગી હિતો સંતોષવાના બદલે વિશિષ્ટ હિત કે પોતાની જરૂરિયાતવાળા હિતો સંતોષવા માટે જોડાયેલા હોય છે. યંગ અને મેક પણ એવું જ કહે છે કે દૂરવર્તી જૂથ છે એને આંશિક કે વિશિષ્ટ હિતો સંતોષનારા જે જૂથો તરીકે ઓળખવામાં આવે છે એમને એવું કહેવા માગે છે કે આંશિક અને વિશિષ્ટ હિતો કે વ્યક્તિ છે પોતાની વિશિષ્ટ હિતો છે એ સંતોષવા માટે છે એ ઓળખવામાં આવે છે. એટલા માટે તો દૂરવર્તી જૂથ છે તેને ગૌણ જૂથ કહેવામાં આવે છે. પછી છે તો કે એના કયા કયા કોનો કોનો સમાવેશ થાય તેમાં, તો કે શાળા છે, કોલેજો છે, મજૂર મંડળો છે, શિક્ષક મંડળો છે, લાયસન્સ ક્લબ, લોટરી ક્લબ, આ દરેકે દરેક છે એ દૂરવર્તી જૂથ છે એના ઉદાહરણો છે. દૂરવર્તી જૂથો છે એ પ્રાથમિક હિતો નહીં પરંતુ ગૌણ પ્રકારના હિતો છે કે વિશિષ્ટ હિતો છે એની પરિપૂર્ણ કરવા માટે રચાતા હોય, કે દરેક વ્યક્તિ છે પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને પોતે જે તે જૂથ સાથે સંકળાયેલો જોવા મળતો હોય છે. હવે પછીનો ત્રીજો પોઈન્ટ છે દૂરવર્તી જૂથના લક્ષણો. દૂરવર્તી જૂથના લક્ષણો છે એના વિશે માહિતી મેળવશું. તેને દૂરવર્તી જૂથ છે એને દૈહિક જૂથ પણ કહેવામાં આવે છે અને ગૌણ જૂથ પણ કહેવામાં આવે છે. તો પહેલું લક્ષણ છે મોટું કદ. દૂરવર્તી જૂથ છે એનું કદ કેવું હોય છે, મોટું હોય છે. દૂરવર્તી જૂથ છે તેમાં જૂથના સભ્યોની સંખ્યા છે મોટી હોય છે અથવા તો વિશાળ હોય છે, એટલા માટે તેને મોટું કદ કહેવામાં આવે છે. પછીનો બીજો પોઈન્ટ છે પરોક્ષ સંબંધ. તો એનો સંપર્ક કેવો હોય છે દૂરવર્તી જૂથમાં સભ્યો વચ્ચેના, પ્રત્યક્ષ કે મોટા મોટા સંપર્ક હોતો નથી પરંતુ તેમની વચ્ચે પરોક્ષ સ્વરૂપના સંબંધો જોવા મળે છે, અથવા તો કોઈને કોઈ ત્રીજું માધ્યમ એની વચ્ચે રહેલું હોય છે. કેટલીક વાર વિશાળ જૂથના સભ્યો છે એકબીજાને ઓળખતા પણ નથી, તેઓ પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં રહેલા હોય છે અથવા તો કોઈને કોઈ ત્રીજા માધ્યમ દ્વારા તે સંકળાયેલા હોય છે. પછીનો ત્રીજો છે સંબંધો સાધનરૂપ. દૂરવર્તી જૂથ છે તેમાં સભ્યોના જે છે એ સંબંધો છે એ પોતાના ચોક્કસ હિતો છે કે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા પૂરતા જ હોય છે, એટલે કે સાધન તરીકે આવા સંબંધોમાં જોડાયેલા હોય છે, કે પોતાની નોકરી હોય છે એના હિતને સિદ્ધ કરવા માટે કે વર્તનના સુધારણા કે સલામતી માટે, કર્મચારીઓ છે એ કામદારો કે કર્મચારી મંડળ હોય છે કે મજૂર મંડળ હોય છે તે પોતાના કામ પૂરતા જ એકબીજાને જોડાયેલા અથવા તો પોતાની સલામતી માટે તે સંકળાયેલા હોય છે. પછીનો છે ચોથો પોઈન્ટ સંબંધો પ્રમાણમાં અસ્થાયી. સંબંધો છે એ પ્રમાણમાં કેવા છે, અસ્થાયી છે. કે સંબંધો છે તેમાં જોઈએ તો કે દૂરવર્તી જૂથના સંબંધો છે એ પ્રમાણમાં અસ્થાયી જોવા મળે છે, કે તે કાયમી હોતા નથી, ઓછા હોય છે કાયમી. કે જૂથના સભ્યો છે એ સંબંધો છે એ કામ ચલાવ પૂરતા જ હોય છે, કેટલીક વાર તો પોતાનું હિત સંતોષાઈ જતા તે સંબંધનો અંત કરી અને તે વ્યક્તિ તે જૂથમાંથી નીકળી જતો જોવા મળે છે. પછીનો પોઈન્ટ છે સંબંધો સાધનરૂપ છે. સંબંધો છે એ દૂરવર્તી જૂથો છે તેમાં ચોક્કસ હિતો છે કે ધ્યેય પ્રાપ્તિ કરવા માટે છે એ સંબંધોમાં જોડાતા હોય છે વ્યક્તિ, કે પોતાનું હિત સિદ્ધ કરવા માટે, વર્તન કે સુધારણા કે પોતાની સલામતી માટે કર્મચારીઓ હોય છે કે કામદાર કર્મચારી મંડળો હોય છે કે મજૂર મંડળો હોય છે તેમાં પોતાનું સાધનરૂપ એટલે પોતાનું ધ્યેય કે પોતાનું જૂથને છે સાધનરૂપ ગણી અને તેમાં જોડાતા જોવા મળતા હોય છે. પછીનો પોઈન્ટ છે બિન અંગત સંબંધો. હવે દૂરવર્તી જૂથ છે તેમાં બિન અંગત સંબંધો, એટલે કે દૂરવર્તી જૂથ છે તેના સભ્યો વચ્ચેના સંબંધો બિન અંગત એટલે કે દરજા પર આધારિત હોય છે. જૂથના સભ્યો છે એ વ્યક્તિગત ગુણો છે એને ધ્યાનમાં રાખીને સંબંધ બાંધતા નથી, પરંતુ કઈ રીતે, તો કે એકબીજાના જૂથમાં રહેલા દરજો અને સ્થાનને ધ્યાનમાં લઈ, કે ઊંચા દરજા ઉપર હોય તે વ્યક્તિ સાથે તેનો વધારે સંબંધ હોય છે અથવા તો પોતે એનું સ્થાન કયા લેવલ ઉપર છે તેને ધ્યાનમાં રાખી અને તે સંબંધો બાંધતા હોય છે. તો આ દૂરવર્તી જૂથના સભ્યો છે એમાં અંગતતા અને પોતાનાપણાના જે લક્ષણો જોવા મળતા નથી. પછીનો પોઈન્ટ છે કરારી ઔપચારિક સંબંધો.
करारी अने औपचारिक संबंधों एटले के दूरवर्ती जूथ छे तेमां चोक्कस हित के ध्येय सिद्ध करवा माटे के इरादापूर्वकनी चोक्कस शरतो होय छे तेने आधारे ते संबंधो छे ए बांधवामां आवता होय छे। એટલે કે પોતાના જે છે પોતાનું ધ્યેય સિદ્ધ થતું હોય એને ધ્યાનમાં રાખીને પોતાના ઈરાદાપૂર્વક તે જૂથમાં જોડાય અને તે વ્યક્તિ છે શરતોને આધીન અને શરતો બાંધી અને તે સંબંધો બાંધતો હોય છે। તો આ દૂરવર્તી જૂથના સભ્ય વચ્ચેના સંબંધો છે એ કરારી અને ઔપચારિક સ્વરૂપના જોવા મળતા હોય છે। પછીનો પણ છે મર્યાદિત સંબંધો એટલે કે આંશિક સંબંધો। દૂરવર્તી જૂથના સભ્યો છે તેમાં સંબંધો માત્ર ચોક્કસ હિત પૂરતા જ હોય, પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે એમાં પોતે રસ ધરાવતો હોય છે, કાર્ય પૂરતા અને અમુક પાસાઓ પૂરતા જ મર્યાદિત હોય છે। દૂરવર્તી જૂથમાં છે એ સર્વગ્રાહી સંબંધો નથી હોતા કે તે સર્વગ્રાહી બધા સંબંધોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા નથી, પરંતુ કેવા મર્યાદિત સ્વરૂપના હોય છે, આંશિક સ્વરૂપના હોય છે। તો જોઈએ તો કે રાજકીય પક્ષ હોય છે તો કે રાજકીય સંબંધોને એક પાસા તરીકે જોયેલા હોય છે, જ્યારે હેલ્થ ક્લબ છે તેમાં માત્ર શારીરિક સ્વાસ્થ્યનું પાસું સાથે સંકળાયેલા છે। તો આવી રીતના કોઈને કોઈ મર્યાદિત સંબંધો પૂરતા જ હોય છે। બીજી બાજુ જોઈએ તો કે પ્રાથમિક જૂથ છે તેમાં સર્વગ્રાહી સંબંધો હોય છે, સર્વાંગી સર્વગ્રાહી સંબંધો એટલે કે બધા હિતો એના જળવાઈ રહે એને ધ્યાનમાં રાખીને તે સંબંધો બંધાતા હોય છે, કેમાં તો કે તે પ્રાથમિક જૂથમાં। પણ દૂરવર્તી જૂથોમાં તે રીતે સંબંધો બંધાતા નથી। પછીનો પણ છે હેતુપૂર્વકના કૃત્રિમ સંબંધો, કે વ્યક્તિ છે દૂરવર્તી જૂથના સભ્યો વચ્ચેના સંબંધો છે હેતુપૂર્વકના હોય છે, અને જોઈએ તો કે સાથે સાથે કૃત્રિમ સ્વરૂપના પણ જોવા મળે છે। જૂથના સભ્યો માત્ર પોતાને હેતુ સિદ્ધ કરવા માટે જ સંબંધો રાખતા હોય છે, પોતાનો હેતુ પૂરો થઈ જાય એટલે વ્યક્તિ છે પોતાનું જૂથ છોડી અને બીજી પોતાની જરૂરિયાત હોય છે એને ધ્યાનમાં રાખીને અથવા તો પોતાનો બીજો હેતુ સિદ્ધ કરવા માટે તે બીજા જૂથમાં પણ જોડાઈ શકતો હોય છે। તેથી આવા સંબંધોમાં કૃત્રિમતા જોવા મળે છે, એટલા માટે છે દૂરવર્તી જૂથ છે તેમાં કૃત્રિમ પ્રકારના સંબંધો જોવા મળતા હોય છે। હવે પછીનો ચોથો પોઈન્ટ છે પ્રાથમિક જૂથ અને દૂરવર્તી જૂથના તફાવત। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં પ્રાથમિક જૂથ છે તેના લક્ષણો અને મહત્વ વિશે માહિતી મેળવી હતી, અને આ લેક્ચરમાં આપણે દૂરવર્તી જૂથ જે દૂરવર્તી જૂથના લક્ષણો અને વ્યાખ્યા વિશે માહિતી મેળવી, એ બંને વચ્ચેથી એવા કયા કયા તફાવતો છે કે બંનેમાં કઈ કઈ બાબતમાં તફાવત જોવા મળે છે એ આપણે જાણવાનું છે। તો જોઈએ તો કે પ્રાથમિક જૂથ અને દૂરવર્તી જૂથ છે એના વચ્ચે, તો કે પ્રાથમિક જૂથ છે તેનું જૂથનું કદ નાનું હોય છે, જ્યારે દૂરવર્તી જૂથ છે તેનું કદ કેવું હોય છે કે જટિલ અને વિશાળ હોય છે। તો કે પ્રાથમિક જૂથનું કદ છે નાનું અને દૂરવર્તી જૂથ છે તેનું કદ છે જટિલ અને વિશાળ હોય છે। એટલે કે પ્રાથમિક જૂથ છે તેમાં કદ નાનું હોવાથી તેના સામાજિક સંબંધો છે એ મોઢા મોઢના તેમજ સ્વાભાવિક હોય છે, જ્યારે દૂરવર્તી જૂથ હોય છે તેમાં વિશાળ હોવાથી તે સભ્ય વચ્ચે પ્રત્યક્ષ સંબંધો હોતા નથી, લાગણીનું પ્રમાણ પણ અલ્પ પ્રમાણમાં જોવા મળતું હોય છે, ખૂબ ઓછા પ્રમાણમાં। અને કુટુંબ એ પ્રાથમિક જૂથ છે, જ્યારે રાજ્ય છે એ દૂરવર્તી જૂથમાં તેનો સમાવેશ થાય છે। પછીનો બીજો તફાવત છે તો કે પ્રાથમિક જૂથમાં ધ્યેયોની એકતા હોય છે, કે પ્રાથમિક જૂથ છે તેમાં બધા એકી સાથે મળી અને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકતા રહેલી હોય છે, જ્યારે દૂરવર્તી જૂથ છે તેમાં ધ્યેયોની વિષમતા જોવા મળે છે। તો કે દરેક ધ્યેયો આધારિત છે પોતાના જૂથો પાડેલા હોય છે, પ્રાથમિક જૂથ છે તેમાં ધ્યેયોની એકતા હોવાથી સહકારની ભાવના વધારે જોવા મળતી હોય છે વધુ ને વધુ, તેમજ તેમાં એકતા પણ જળવાતી હોય છે। ધ્યેયની એકતા છે એ કેવી છે, અમેની ભાવનાથી વિકસાવતા હોય છે, જ્યારે દૂરવર્તી જૂથ હોય છે તેમાં વ્યક્તિ છે પોતાના ધ્યેયો સાંધવા માટે જ મશગુલ હોય છે, તેને બીજા કોઈ જૂથ સાથે છે કે પોતાનું ધ્યેય સાંધવા માટે કે પોતાનું ધ્યેય પૂર્ણ થાય એના પર જ આધારિત હોય છે, કે પ્રાથમિક જૂથ છે તેનાથી વિરુદ્ધનું તેમાં જોવા મળતું હોય છે, જૂથ કરતાં વ્યક્તિગત તલ્લીનતા તેમાં વધારે જોવા મળતી હોય છે, કેમાં તો કે દૂરવર્તી જૂથમાં। પછીનો ત્રીજો પોઈન્ટ છે તો કે પ્રાથમિક જૂથ પોતાના સભ્યને બધા ક્ષેત્ર છે એમાં પ્રભાવિત કરે છે, અને જ્યારે દૂરવર્તી જૂથ છે તેમાં મર્યાદિત ક્ષેત્રોમાં જ તે જૂથના સભ્યને પ્રભાવિત કરે છે। હવે પ્રાથમિક જૂથ છે તેના સભ્ય છે સંપૂર્ણ જીવન જીવવાની તાલીમ આપવામાં આવે છે, તે પોતાએ
व्यक्ति ए प्राथमिक जूथ साथ संकळायेलो होय छे के कुटुंब द्वारा तेने आखू जीवन केवी रीते पसार करूं ए एने तालीम आपवामां आवे बाळक जन्मे त्यारथी। જ્યારે આપણે જોઈએ તો કે દૂરવર્તી જૂથ છે તેમાં તો કે દૂરવર્તી જૂથ છે તેમાં વ્યક્તિ છે એને ધ્યેય જ હોય છે, મહત્વનું શું હોય છે કે ધ્યેય કે તે ક્ષેત્રમાં જૂથના સભ્યોને જ તે પ્રભાવિત કરે છે, જે તે ધ્યેય એક ધ્યેયવાળા બધા એક જ સરખા ધ્યેયવાળા જૂથમાં જોડાયેલા હોય છે એટલા જૂથના લોકોને તે પ્રભાવિત કરતો જોવા મળે છે। પછીનો ચોથો પોઈન્ટ છે પ્રાથમિક જૂથમાં સંબંધો વ્યક્તિગત હોય છે, જ્યારે દૂરવર્તી જૂથ હોય છે તેમાં અવૈયક્તિક સંબંધો હોય છે। પ્રાથમિક જૂથના સંબંધો છે એ સાધ્ય છે પરંતુ સાધનરૂપ નથી કે સાધન નથી હોતા, તેથી જૂથના દરેક સભ્યો છે એની સાથેના વ્યક્તિગત સંબંધો હોય છે। કેમાં? તો કે પ્રાથમિક જૂથમાં દરેક વ્યક્તિ છે એકબીજાના નામથી એકબીજાની લાગણીઓ સ્વભાવથી ઓળખતા જોવા મળે છે। માતા પિતા સંતાનો વચ્ચેના સંબંધો છે એ પ્રાથમિક જૂથના સંબંધો કહેવામાં આવે છે। જ્યારે દૂરવર્તી જૂથો હોય છે તેમાં સંબંધો છે એ વ્યક્તિના જે છે સાધનના સંબંધો હોય છે કે પોતાનું સાધન છે, પોતાની જરૂરિયાત છે, પોતાના હેતુ પૂરતા છે કે પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે તે જે તે જૂથમાં તે દૂરવર્તી જૂથમાં જોડાય છે કે કોઈ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે તેનો જૂથનો ઉપયોગ કરતા હોય છે। જેમ કે અધિકારી અને ક્લાર્ક વચ્ચેના સંબંધો હોય છે તે દૂરવર્તી સંબંધો કહેવાય છે કે તે પોતાના દરજા આધારે અને પોતાની જરૂરિયાતોના આધારે તે સંબંધો બાંધતા જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા દૂરવર્તી જૂથ અને પ્રાથમિક જૂથ વચ્ચેના તફાવતો। તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આ હતો દૂરવર્તી જૂથ અને પ્રાથમિક જૂથ વચ્ચેનો તફાવતો, દૂરવર્તી જૂથના લક્ષણો। તો હવે પછીના લેક્ચરમાં આગળના નવા યુનિટ સાથે આપણે નવા લેક્ચર સાથે શરૂઆત કરશું।